જેસ્મીનાએ બાળકો, આપણી પ્રકરણ ત્રણમાં સરળ શીખી ગયા. હવે આપણે ઉમેરો અને જોડો મણકા ગણીશું, લખીશું અને જોડકા જોડીશું. આપણને એક બાજુ સંખ્યા આપી છે, આ બાજુ પણ સંખ્યા આપી છે. સંખ્યાનો સરવાળો કરવાનો, એને જેટલા જવાબ આવે એટલા મણકા સાથે જોડવાના છે. તો સૌ પ્રથમ આપણે મણકા ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ ગણે છ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. સાત ગણે સાત. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. નવ ગણે નવ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાંચ વડે પાંચ. એક, બે, ત્રણ, તો ગણે ત્રણ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ વડે આઠ. એક, બે, ત્રણ, ચાર, છ ગણે ચાર. બાળકો, તો આપણે મણકા ગણ્યા અને નીચે સંખ્યા લખી. હવે આપણે સંખ્યાનો સરવાળો કરીશું અને મણકા સાથે જોડીશું. ત્રણ વત્તા બે, એક, બે, ત્રણ. એક, બે. એક, બે, ત્રણ, ચાર, પાંચ. આપણને એ ઉદાહરણમાં જોડેલું બતાવ્યું છે. સામે ત્રણ વત્તા ત્રણ. એક, બે, ત્રણ. કેટલા ઉમેરીશું? ત્રણ. એક, બે, ત્રણ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા આવ્યા? છ. તો છ સાથે જોડી દો. ચાર વત્તા બે. તો પહેલા ચાર. એક, બે, ત્રણ, ચાર. કેટલા ઉમેરવાના? બે. એક, બે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ચાર વત્તા બે છ. છ સાથે જોડી દો. બે વત્તા ત્રણ. એક, બે. એક, બે, ત્રણ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. બે વત્તા ત્રણ પાંચ. નમૂનો આપેલો છે આપણને. પાંચ સાથે જોડી દો. ત્રણ વત્તા ચાર. એક, બે, ત્રણ, ચાર. એક, બે, ત્રણ, ચાર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. સાત સાથે જોડી દો. શૂન્ય વત્તા આઠ. કોઈ પણ સંખ્યાને શૂન્યમાં ઉમેરતા જવાબ એનો એ જ આવે. આપણે શૂન વત્તા આઠને આઠ સાથે જોડીશું. આઠ વત્તા શૂન્ય. આમાં પણ કોઈ પણ સંખ્યા આપી નથી તો તેનો જવાબ આઠના આઠ આવે. આપણે આઠ સાથે જોડી દો. છ વત્તા ત્રણ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, ત્રણ. એક, બે, ત્રણ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. નવ સાથે જોડી દો. પાંચ વત્તા બે. પાંચ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, બે. એક, બે. એક, બે, ત્રણ,
સાથે જોડી દો બે વત્તા એક એક બે એક એક બે ત્રણ ત્રણ સાથે જોડી દો એક વત્તા બે એક બે એક બે એક બે ત્રણ ત્રણ સાથે જોડો એક વત્તા ત્રણ એક ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર ચાર સાથે જોડો ત્રણ વત્તા એક એક બે ત્રણ એક એક બે ત્રણ ચાર ત્રણ વત્તા એક ચાર સાથે જોડો સમજણ પડી ને બાળકો આમ જે મેં પાઠ્યપુસ્તકમાં સમજાયો અને જોડકા જોડ્યા એ પણ તમારે ચોક પાઠ્યપુસ્તકમાં જોડવાના છે ચાલો બાળકો આપણે ઉમેરો આપણે આગળ જોડકા જોડ્યા હવે અહીં આપણે સરવાળા કરીશું આમાં રકમ લખી છે બે વત્તા સાત તો આમાં આડા સરવાળા કરવાના છે બે વત્તા સાત ત્રણ વત્તા પાંચ ચાર વત્તા શૂન્ય બે વત્તા બે અહીંયા જો તમને ઉદાહરણ પ્રમાણે મેં ત્રણ દાખલા ગણ્યા છે એ ગણીશું ઉદાહરણ અને પછી આપણે આગળ ગણીશું બે વત્તા સાત તો કેટલી લીટી કરી છે બે એક બે કેટલા ઉમેરવાના છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે બધી લીટી ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ જવાબ આવ્યો બે વત્તા સાત બરાબર નવ ત્રણ વત્તા પાંચ તો પહેલાં કેટલી લીટી કરીશું ત્રણ એક બે ત્રણ કેટલા લખ્યા છે પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ત્રણ વત્તા પાંચ બરાબર આઠ ચાર વત્તા શૂન્ય બરાબર તો કંઈ પણ સંખ્યા નથી આપી એટલે જવાબ શું આવશે તેની તે જ સંખ્યા ચાર વત્તા શૂન્ય બરાબર ચાર બે વત્તા બે તો કેટલા લખ્યા છે બે લીટી કરો એક બે કેટલા ઉમેરવાના છે બે તો એક બે એક બે ત્રણ ચાર બે વત્તા બે બરાબર ચાર હવે આ બાજુ જુઓ સંખ્યા આપી છે એ પણ આડા સરવાળા છે એક વત્તા ત્રણ ચાર વત્તા એક શૂન વત્તા બે ત્રણ વત્તા ચાર ચલો બાળકો હવે આપણે ગણીશું કેટલા લખ્યા છે એક એક કેટલા ઉમેરવાના ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર કેટલા જવાબ આવ્યા ચાર ચોગડે ચાર ચાર વત્તા એક તો પહેલાં કેટલી લીટી કરીશું ચાર એક બે ત્રણ ચાર એક એક બે ત્રણ ચાર પાંચ પાંચડે પાંચ શૂન વત્તા બે તો શૂન વત્તા બે છે એટલે જવાબ કેટલો આવશે બેના બે ત્રણ વત્તા ચાર ત્રણ લીટી એક બે ત્રણ કેટલા ઉમેરવાના ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ વત્તા ચાર બરાબર સાત આપણે આડા સરવાળા લીટી કર્યા તમારે મીંડા કરવા તો મીંડા કરી શકો છો આંગળીમાં વેઢા આપ્યા છે વેઢા પણ ગણી
सको छो अनि जवाब लखो कोई पण रीते लखलो गणो तो जवाब साचो आवो जोईए। जय श्री कृष्ण अस्तु।